નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે, જ્યાં અહીંયા શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં મેલડી માતાજીની સાથોસાથ શ્રી શિકોતર માતાજી તથા જહુ માતાજી પણ અહીંયા બિરાજમાન છે. અહીંયા ભવ્યાતિ ભવ્ય 10મા પાટોત્સવની આજરોજ ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ માતાજીના સેવક શ્રી પંકજભાઈ રાવળ ભુવાજી શ્રી હાજર છે, એ આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. થેન્ક યુ. નમસ્કાર ભુવાજી, શું નામ છે આપનું? રાવળ પંકજભાઈ ગાભાભાઈ રાવળ. પંકજભાઈ, આ મંદિર કયા માતાજીનું છે, કઈ જગ્યાએ આવેલું છે? આ મંદિર મેરડી માતાનું, શિકોતર માતાનું છે, અને આ મંદિર વેડા ગામમાં આવેલું છે. કયો તાલુકો જિલ્લો લાગે? આ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર. આ મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરની? આ મંદિરની સ્થાપના 2012માં કરવામાં આવી હતી, અને આ મંદિર વર્ષો પહેલાં રબારી સમાજનું આ મંદિર હતું, બરાબર. આ ભૂમિ પર ભૂમિની માતાઓ છે. આ મંદિર દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આજે આયોજન રાખવામાં આવ્યું? આ મંદિરની અંદર ભવ્ય રમેનનું આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય શોભાયાત્રા, અને બે ટાઈમ જમવાનું જમવાનું પેલું છે. આ 10મો પાટ ઉત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે. પરસોત્તમભાઈ વરવાભાઈ રાવળ, વેડા તાલુકા કલોલ જિલ્લો ગાંધીનગર. પરસોત્તમભાઈ, શું જણાવવા માંગો છો આ કાર્યક્રમ થકી? આજે માતા આ કાર્યક્રમમાં સાહેબ એવું છે કે અમારા પૂર્વજો પહેલાથી અહીંયા આ માતાજી અહીંયા પ્રગટ થયેલો, મેરડીમાં જેવું નામ, પછી જહુમાં, પછી ગોગા મહારાજ આર્યજી અહીંયા પ્રગટ થયેલો, એટલે અમારા પૂર્વજો અમારા મોટાભાઈજી હતા એર્યાએ અહીંયા એમની જે દીવાબત્તી ને એવું બધું કરો, પછી ધીરે ધીરે એમ કરતાં કરતાં પબ્લિકને વધારે જાહેરાત થવા માંડી. જાહેરાત થઈ એટલે જે નાનો મોટો કોઈ કામ કર્યો હોય કે જે એક શ્રીફળ આજે રસ્તામાંથી જતા હોય કોઈ ભાઈ કે મહારાજ જો મારું આટલું આ કામ થઈ જશે તો હું એક શ્રીફળ તમારું પેલું એ કરીશ, એમ કરતાં કરતાં જાહેરાત વધી સાહેબ, અને જાહેરાત વધી એટલે ધીરે ધીરે મંદિરનું જે કામ હતું એ પણ ધીરે ધીરે આગળ વધવા માંડ્યું, અને આગળ વધતાં વધતાં જે એક નાના છોડમાં એક નાના વૃક્ષમાંથી એક મોટો આજે વડવૃક્ષ જેવું રૂપ બન્યું છે, અને વડવૃક્ષ રૂપમાં આજે કે જે ફરતા ગામડા કલોલ તાલુકો છે, માણસા તાલુકો છે, ગાંધીનગર તાલુકો છે, આ બધા ગામડા કે જે માણસો દર રવિવારે અમારે અહીંયા ભુવાજીની બેઠક રાખેલી હોય છે, એટલે બેઠકની અંદર જે શ્રદ્ધાળુ ભક્તો જે માના નામથી અહીંયા આવ્યા હોય એમને અમે જમાડીએ, જમાડ્યા પછી એમને કંઈ નાની મોટી જે તકલીફ હોય આ તકલીફ અમે એમને એરિયાએ એમને જણાવી ભુવાજી, અને ભુવાજી પછી એક આમ જૂની આસ્થા પ્રમાણે ઘઉંનો દાણો નાખી અને આમ દાણો નાખીએ પછી માતાજી એમાંથી આપણને એક કલ્પના ઉત્પન્ન કર, અને કલ્પના ઉત્પન્ન કર પછી ભુવાજીએ આજે એવી કલ્પનાઓ અમે તો જોઈશું કે અહીંથી આજેથી ગાંધીનગરની અંદર ભુવાજી અહીંયા બેઠા હોય, ગાંધીનગર એનું પોતાનું મકાન હોય તો ત્યાં આગળ એના ઘરના આગળ આ લીમડો છે, એના ઘરના આગળ આવી વસ્તુ છે, એને ત્રણ મકાન તો ત્રણ મકાન જ હોય. પછી બીજી વાત કરીએ કે ભુવાજીને પવન ચાલુ થાય, પવન ચાલુ થાય એટલે એવી વસ્તુ જાણવા મળે કે જે એના કલ્પના બહારની વસ્તુ હોય એવો એનો પોતાના પૂર્વજનો ઇતિહાસ પણ ભુવાજી કહી દે, એમ કરતાં કરતાં આસ્થા વધી, અને આસ્થા વધી એટલે ધીરે ધીરે આ એક મોટું વડવૃક્ષ જેવું એક પેલું કાર્ય બન્યું છે. બોલો સાહેબ.